કોર્પોરેટ ચાણક્ય લેખક રાધાકૃષ્ણ પિંડ નિત્ય જ્ઞાન ઓડિયો ચાણક્યના માર્ગે સફળ વ્યવસ્થાપન આ પુસ્તક મારા ગુરુદેવ સ્વામી ચિન્મિયાનંદ કે જેમણે મને આપણા પૌરાણિક ગ્રંથ ધર્મ ગ્રંથો જે આપણા આધુનિક દિવસોની બધી જ સમસ્યાઓનો ઉકેલ આપે છે તેનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી વિભાગ ટાળવું પ્રકરણ એકસઠ એક નેતાએ શું ન કરવું જોઈએ એક અર્થશાસ્ત્ર એ માત્ર ચાણક્યની દક્ષતાનું સંકલન નથી પરંતુ તે વ્યવસ્થાપન રાજકારણ અને વ્યૂહરચના અતિ પ્રાચીન પાઠો વિશેની વાસ્તવિક દ્રષ્ટિ પણ ધરાવે છે અર્થશાસ્ત્ર નેતાગીરીના વિકાસ અર્થશાસ્ત્ર નેતાગીરી તેના વિકાસ અને અમલીકરણ ઉપર દક્ષતાની સમૃદ્ધિ ધરાવે છે તેમાં નેતાગીરીના પડકારો વિશે કેટલીક મૂલ્યવાન માહિતી છે જે સમજવા માટે આજનું કોર્પોરેટ જગત સંઘર્ષ કરે છે ચાણક્ય આપણને માત્ર નેતાએ શું કરવું જોઈએ તે જ નથી કહેતા પરંતુ શું ન કરવું જોઈએ તે પણ કહે છે પુસ્તક સાતના પ્રકરણ પાંચના સૂત્ર ઓગણીસથી છવ્વીસમાં ચાણક્ય એક નેતાએ કરવાનું તારવું જોઈએ તેવી એકવીસ વસ્તુઓની રૂપરેખા આપે છે આવતા દસ પ્રકરણમાં આપણે આ સાવચેતીના શબ્દોની અભ્યાસ કરીશું તે માત્ર વ્યાપારીઓને જ નથી લાગુ પડતા પરંતુ વિભાગના વડાઓ પ્રકલ્પ નેતાઓ જ્ઞાતિના નેતાઓ રાજકારણીઓ પણ તથા કુટુંબના વડાઓ અથવા પણ સંસ્થા અથવા તંત્રના વડાને પણ લાગુ પડે છે ચાણક્યએ કહ્યું હતું પ્રજાના અસંતોષ માટેના કારણો સારાને તરછોડવું અને અધમોને પક્ષપાત કરવો સૂત્ર પ્રજા એ લોકો છે જે તમારું અનુસરણ કરે છે અથવા તમારા પર આધારિત છે તેઓ તમારા દિશા નિર્દેશની રાહ જોવે છે જેની તેમની પોતાની જિંદગી પર સીધી અસર હોય છે કંપનીના કિસ્સામાં તેઓ જૂથના સભ્યો છે એક કુટુંબના તમારા બાળકો તથા સગા વાહના છે એક રાજા એટલે કે નેતાની પ્રથમ અને અત્યંત મહત્વની ફરજ તેની પ્રજાને ખુશ રાખવાની છે હવે જ્યારે રાજા સારા માણસોને તરછોડે છે અને કપટી માણસોનો પક્ષપાત કરે છે ત્યારે પ્રજાને નાખુશ થવાનું પ્રથમ કારણ મળે છે પ્રજા નેતા પાસે ન્યાય માટે આવે છે જ્યારે તેઓ પોતાની અંદર સમસ્યાનું નિરાકરણ નથી મેળવી શકતા ત્યારે તેઓ તેની સલાહ દિશા નિર્દેશ તથા ન્યાય મેળવવા ઈચ્છે છે તે વખતે જો તે ખોટાનો પક્ષ લે અને યોગ્યને તર છોડે તો તે ઘણી ગંભીર સમસ્યા છે અહીં કોણ સાચું કે યોગ્ય છે તે સમજવા માટેના કેટલાક સૂચનો આપ્યા છે બંનેને સાથે તેમજ અલગ અલગ સાંભળો વાતની બંને બાજુ સાંભળવી ખૂબ જ અગત્યની છે પરંતુ બંને પક્ષો પોતાના મત દ્રષ્ટિકોણ વ્યક્ત કરી દે પછી નિર્ણય કરવામાં ઉતાવળ કરશો નહીં જ્યારે બંને પક્ષો હોય ત્યારે આવેશ અને અંગત વ્યક્ત થાય છે અલગ અલગ પણ સાંભળો હકીકતો મેળવો કોણ સાચું છે તેનો તમને વધુ ખ્યાલ આવશે ઘણી વખત આપણે કોઈ નિર્ણય પર આવી નથી શકતા આને આને ધર્મ સંકટ કહે છે આવી વિસંવાદી પરિસ્થિતિમાં પુસ્તકો પુરાણો તથા તે ચોક્કસ ક્ષેત્રના વિદ્વાનો વિદ્વાન વ્યક્તિઓની મદદ લો આવેશ મુક્ત રહીને ચુકાદો જાહેર કરો તમે પરિસ્થિતિનું વિશ્લેષણ કરો છો પછી તમારો ચુકાદો જાહેર કરો તમે જે તારણ પર પહોંચ્યા છો તે માટેના કારણો પણ જણાવો ન્યાયી રહો પરંતુ આ બધા કરતા પણ રહો આવેશ મુક્ત રહો આ પરમ આવશ્યક ભાગ છે આખો વિચાર જે ખરાબ છે તેને ધિક્કારો નહીં તેવો છે ગાંધીજી કહેતા તેમ હંકટાઈથી દૂર રહો હંકટને નહીં ખોટી વ્યક્તિને સજા આપતી વખતે પણ વ્યક્તિને તેને શીખવાની તથા સુધરવાની તક આપવી જોઈએ પ્રકરણ બાસઠ એક નેતાએ શું કરવું ન જોઈએ બે નેતાએ ન કરવી જોઈએ તેવી ઘણી વસ્તુઓ માટે ચાણક્ય કહે છે પ્રજાના અસંતોષના કારણો પહેલાં ચાલુ ન હોય તેવી અપ્રમાણિક કે અયોગ્ય સજાગ કરવાથી નાસ્તિકતાને રાચવું અને આસ્તિકતાને દબાવી દેવી તથા ન થવા જોઈએ તેવા કામો કરવા સૂત્ર સાત દસ પાંચ દેશ ઓગણીસથી છવ્વીસ આ ત્રણ ક્રિયાઓ નેતાને તેની પ્રજાના મનમાંથી ઉતારી પાડે છે પ્રથમ જો એક નેતા પહેલાં ન કરાતું હોય તે રીતે બીજાને હાનિ પહોંચાડવાનું શરૂ કરે છે તે બાજુ બીજું અધર્મ કૃત્યોના રદ થઈને અને સારા કામો દબાવી દઈને ત્રીજું તારવા જોઈએ તેવા કાર્યો કરીને એક નેતાએ તેની વર્તણૂક તથા ક્રિયાઓને સાચા છે કે નહીં તે કેવી રીતે જાણી શકે કેટલાક સૂચનો નવી સજા શરૂ ન કરો દરેક કંપની અથવા તંત્રમાં ખોટું કરનાર માટે સજા કરવાની એક પદ્ધતિ હોય છે ઉદાહરણ તરીકે ચેતવણી તથા મેમો અપાય છે ક્યારેક કર્મચારીઓને બળતરફ પણ કરાય છે પરંતુ ધ્યાન રાખો આ બધું કંપનીના કાયદાની અંદર થાય છે ક્યારેક કાયદાની ઉપરવત જાય તેવી ગંભીર હાનિ કરવાનો પ્રયત્ન ન કરો ઉદાહરણ તરીકે કોઈ કર્મચારી ગમે તેવી ગંભીર ત્રુટી અથવા ખરાબ વર્તન માટે પણ બીજાની હાજરીમાં તમાચો અથવા નાત ન મારો છેવટે તો આ માત્ર એક શારીરિક નુકસાન નથી પરંતુ ભાવના ઉપર કરાયેલી ઈજા પણ છે યોગ્ય મર્યાદામાં કરાયેલી સજાને હંમેશા માન તથા આદર મળે છે ચરિત્રશીન વ્યક્તિ બનો આપણે જોઈએ છીએ કે નેતાઓ દંભી હોય છે તેઓ કર્મચારીઓની સામે જુદો જ ચહેરો દર્શાવે છે જ્યારે તેમની અંગત જિંદગી સામાન્ય રીતે બહુ આદર્શ નથી હોતી કહેવાયું છે તેમ માણસ અંધારામાં શું છે તે જ તેનું ચરિત્ર છે આથી એક નેતાને તેની બિન જાહેર જિંદગીમાં ખૂબ નિષ્ઠાવાન માણસ રહેવું જોઈએ તમારી જાત સાથે સાચા સાચા રહો અને ખોટા વચ્ચેનો ભેદ પારખો આ સૌથી મહાન ગુણ છે જે જે નેતા નેતા એક વિકસાવી શકે છે એક તંત્ર અથવા કંપની ચલાવતી વખતે એવો સમય આવે છે જ્યારે એક નેતાને વિસંવાદિત પરિસ્થિતિનો સામનો કરવો પડે પૈસા માણસોનું વ્યવસ્થાપન વગેરે જેવા ભાવુક પ્રશ્નો તેની નિયમિત ચિંતા બની શકે જો તે સેની સાથે સંમત થવું અને સેના અસંમત થવું તેની બંને વચ્ચેનો ભેદ કે તફાવત ન કરી શકે તો તે હંમેશા માટે ભરાઈ પડશે આ કરામાં નિષ્ણાત થવા માટે જેઓ ઘણા વધારે અનુભવી છે તેમની પાસેથી અથવા જેમણે દાહ્ય માણસો કહેવાય છે તેમની પાસેથી શીખો હંમેશા યાદ રાખો કે રિનહોઇન્ટ નિબરની નીબરની નિર્બંધ પ્રાર્થના એક નેતાની પણ જ્યારે તે તેના કાર્યાલયમાં જાય ત્યારે લાગુ પડે છે જે આ મુજબ છે હે ભગવાન હું જેને બદલી શકું તેમ નથી તે વસ્તુ સ્વીકારવાની મને નિર્મળતા હું બદલી શકું તેમ હોઉં તેના માટે હિંમત અને તે બંને વચ્ચેનો ભેદ પારખવાનો દાહ પણ આપો પ્રકરણ ત્રેસઠ એક નેતાએ શું ન કરવું જોઈએ ત્રણ એક નેતાએ તેની પોતાની ક્રિયાઓ વિશે ખૂબ સચેત તથા જાગૃત રહેવું જોઈએ ચાણક્ય દર્શાવે છે પ્રજાના અસંતોષ માટેના કારણો ન્યાયપૂર્ણ કાર્યોમાં ધ્વંસ વડે જે આપવું જ જોઈએ તે તે ન આપીને તથા જે તેને એટલે કે નેતાને ન આપવું જોઈએ તે સુરક્ષિત કરવાથી સૂત્ર સાત દેશ પાંચ દેશ ઓગણીસ થી છવ્વીસ એવા નેતાઓ હોય છે જે બીજા વડે કરાયેલા સારા કામોને દબાવી દેવાનો પ્રયત્ન કરે છે ઉદાહરણ તરીકે જો હાથ નીચેના માણસો વડે કોઈ પ્રકલ્પ અથવા આયોજનો પર કામ કરાયું હોય તો તેનો નાશ કરવો ન જોઈએ ઉંટાના તેમને સાચવવો જોઈએ અને તંત્રની મિલકત તરીકે ગણવા જોઈએ બીજું જે ન્યાયમૂર્તિ રીતે પ્રજાનું છે તે આપવું જ જોઈએ પછી તે પગાર પ્રોત્સાહક રકમ અથવા બળતી જે પણ હોય અરે નીચેના માણસો માટે તો તેમની પીઠ થપથપાવીને એ પણ મોટું ઈનામ છે છેવટે તો નેતાએ તે જે તે જે માટે નાયક નથી તે પોતાના માટે મેળવવાનો પ્રયત્ન કરવો ન જોઈએ તેને માત્ર પોતાનો યોગ્ય હિસ્સો જ લેવો જોઈએ કેટલાક સૂચનો નવા વિચારોને પ્રોત્સાહન આપો તમારા કર્મચારીઓ માત્ર કામ કરવાના યંત્રો નથી તેઓ ખભા ઉપર માથાવાળા માણસો છે દરેક મગજ એક નવો વિચાર ઘડી શકે છે અને દરેક નવો વિચાર કોઈ પણ કોઈ પણ તંત્રનું ઈંધન છે એક નેતા તરીકે આ નવા વિચારની નોંધ રાખવી અને તેમના પર પ્રયોગ કરવા તે ઘણું મહત્વનું છે આમ કરતી વખતે આ ચોક્કસ વિચાર જેને આવ્યો છે તે કર્મચારીને સામેલ કરો તેને કે તેણીને શ્રેય પણ આપો તેમને માન અને આદર આપો એક વખત એક માનસ શાસ્ત્રીએ કહ્યું હતું રોટી કપડાં અને મકાન જેમ જ કદર પણ માણસની મૂળભૂત જરૂરિયાત છે માટે દરેક માણસની કદર કરતા શીખો ઉપરીનો એક સારો શબ્દ કર્મચારીના ઉત્સાહને લાંબા સમય માટે વધારે છે અને આ ક્રિયા કૃત્રિમ ન હોવી જોઈએ તમે તેનો વાસ્તવમાં આદર કરો છો તેમ દર્શાવો ઘણી કંપનીમાં આ મહિનામાં કર્મચારી એવા ઇનામ હોય છે અને ઘણા તંત્રોમાં સૌથી વધુ કાર્યક્ષમ કર્મચારીના ફોટા રિસેપ્શન પર પ્રદર્શિત કરાય છે તમારી સત્તાનો ક્યારેય દુરુપયોગ ન કરો સ્પાઈડરમેન પિક્ચર્સનો પ્રખ્યાત સંવાદ યાદ રાખો જ્યાં પીટર પાર્કર તેના કાકા પાસેથી અનુભવની સલાહ મેળવે છે મહાન સત્તાની સાથે મહાન જવાબદારીઓ પણ આવે છે એક નેતા જો તે નિષ્ઠાવાન માણસ ન હોય તો તેની સત્તાનો દુરુપયોગ કરી શકે છે ખાસ કરીને તેને કોઈને જવાબ આપવાનો ન હોય ત્યારે જોકે તેને પોતે પોતાની જ જાતને જવાબદાર બનાવવી જોઈએ વધારામાં તેણે જોઈએ કે બીજા પણ તેમની જાતને સારા નેતા બનાવવાની જે વધારે નેતાઓ બનાવે છે છે તે સારો નેતા નૌકા દરમાં જ્યારે એક સ્ટીમર વિશ્વવૃત્તને ઓરંગે છે ત્યારે ક્રોસિંગ ધ નાઇન નામની વિધિ કરાય છે તે દરમિયાન સૌથી નીચેના કેડેટને સ્ટીમરનો કપ્તાન બનાવાય છે અને બધા ઉપરી અમલદારો તેને હુકમોને અનુસરવું પડે છે તમારા તંત્રમાં એક દિવસ માટે આ પ્રયોગ કરો આ મજાક જેવું પરંતુ તમારા હાથ નીચેના તમારા વિશે શું છે તે વિશે તમે ઘણું જાણશો પ્રકરણ એક નેતાએ શું કરવું ન જોઈએ ચાર નેતાગીરીએ બહુ વિસ્ફોટક જવાબદારી છે એ માત્ર પુસ્તકો કે ભાષણોમાંથી શીખી શકાય તેવી વસ્તુ નથી તે એક વ્યક્તિએ કોઈ પણ પરિસ્થિતિમાં સાંભળવા જેવી સાંભળવા જરૂરી એવી વિવિધ પાસાઓનો સમૂહ છે કાર્યક્ષમ નેતાગીરી વિશે ચાણક્યના સૂચનોની આ શ્રેણી ચાલુ રાખતા આપણે જોઈએ છીએ કે તેઓ ઉદાહરણ વડે દોડવવાના મહત્ત્વ પર ફરી ફરીને ભાર આપે છે હવે પછીના બે મુદ્દાઓ આપણને કઈ વસ્તુ ખરાબ નેતા બનાવે છે તે કહે છે પ્રજાના અસંતોષ માટેના કારણો જે સજાને લાયક છે તેને સજા ન કરવાથી જે સજાને લાયક નથી તેને સજા કરવાથી સૂત્ર સાત દેશ પાંચ ઓગણીસ છોય પિક્ચરમાં અમનદાર જનરલ કહે છે સર સૈન્ય એવા ભય હેઠળ છે કે કદાચ તમે તેમને સજા કરો જનરલ કશું ખૂબ અગત્યનું ઉમેરે છે જો તમે સારી રીતે સાંભળો તો બીક પણ રચનાત્મક બની શકે માણસને સજાની બીકથી સંભાળી શકાય છે પોલીસની બીકને કારણે ગુને ગુનાખોરીને છે કર્મચારીઓ ઉત્પાદકતાનું કારણ નોકરી જવાનો ભય છે માત્ર સજાના ભયને કારણે બાળકો શિક્ષકો તથા માતા પિતાના કાબૂમાં રહે છે જોકે કોઈ બીકને સંભાળવી તે એક કળા છે બીકને સંભાળવા વિશે કેટલાક સૂચનો તમે પોતે નિદર બનો આ કાર્ય કરવા કરતાં કહેવું સહેલું છે બધા સમયે નિદર રહેવું એ માણસનો સૌથી મોટી પ્રાપ્તિ છે વર્ષો સુધી સાચું કરવાથી માણસ સંપૂર્ણ બને છે એક વખત એક યોદ્ધાએ કહ્યું હતું જો હું થોડીક ક્ષણો માટે દુશ્મનોની આંખમાં સીધું તાક્યા કરું તો મારો દર ચાંદ્યો જાય છે બીજા શબ્દોમાં કહીએ તો બીજા કસા ઉપર કે કોઈના ઉપર આધાર રાખ્યા વગર જીવનના પડકારોનો સીધો સામનો કરો ક્યારેય દરનો દુરુપયોગ ન કરો નેતાઓ તેમના હાથ નીચેનાઓના દરનો દુરુપયોગ કરી શકે છે વ્યક્તિ માત્ર સત્તાની સ્થિતિમાં હોવાના કારણે સ્વાભાવિક રીતે આદર માંગે છે છતાં આદરની માંગણી થઈ શકે નહીં વ્યક્તિ પોતાની સત્તા દ્વારા અને શક્તિ ધારણ કરવાના કારણે પોતાને માન આપવાનું બીજાને દબાણ કરી શકે છે પરંતુ માન કમાવવા માટે તમારે સામે વ્યક્તિના દિન એ દિમાગ જીતવા જરૂરી છે જો તમે એક સફળ નેતા છો કે નહીં તે ચકાસવા માંગતા હોવ તો જ્યારે તમે આસપાસ હોવ ત્યારે તમારી હાજરીમાં બધા સ્વસ્થ અને ખુશ છે કે નહીં તે સમજવાનો પ્રયત્ન કરો ન્યાયપૂર્ણ રીતે સજા કરો ક્યારેક સજા અનિવાર્ય હોય છે જો કે વ્યક્તિ સાચી રીતે અને ન્યાયપૂર્વક સજા કરી શકે જો તમે વધુ વધુ પડતી સજા કરશો તો તમે ત્રાસદાયક નાખશો પરંતુ જો તમે વધારે પડતા નરમ રહેશો તો કામ જ નહીં થાય આ એક સમતોલન ક્રિયા છે માટે તમારે ન્યાય આપો તે પહેલા બે વખત વિચારો મક્કમ છતાં વિવેક બુદ્ધિવાળા બનો એક ગુનેગારને ફાંસીના માછડી મૂકતા હતો તેને પૂછવામાં આવ્યું કે તેની અંતિમ ઈચ્છા શું છે તેને જેનરને આઘાત લાગે તેવો જવાબ આપ્યો જેના કારણે હું આજે ફાંસીના માછડા તરફ જઈ રહ્યો છું તે મારા બાપને મારી નાખવાની જ્યારે હું ખોટો હતો ત્યારે તેને મને ક્યારેય સુધાર્યો નહીં અને જ્યારે હું સજાને લાયક હતો ત્યારે પણ સજા કરી નહીં નિત્ય જ્ઞાન ઓડિયો આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ પાસઠ એક નેતાએ શું ન કરવું જોઈએ પાંચ નિત્ય જ્ઞાન ઓડિયો કોર્પોરેટ ચાણક્ય ચાણક્યના માર્ગે સફળ વ્યવસ્થાપન જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક જરૂર કરજો જેથી મને પ્રોત્સાહન મળે અને આવા ઉપયોગી ઓડિયો બુક્સ તમને વધુને વધુ શેર કરી શકું નિત્ય જ્ઞાન ચેનલને વધુને વધુ શેર કરો જેથી આપણા મિત્રો વાહનાઓ અને સગા સંબંધીઓને પણ આવા ઓડિયો બુકનો લાભ મળે અને અંતમાં આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે